નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું કે જીટીયુમાં એનરોલમેન્ટ થઈ ગયા પછી સ્ટુડન્ટ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવી. સ્ટુડન્ટ પોર્ટલ પર રજીસ્ટ્રેશન એટલા માટે જરૂરી છે કે તમે એકવાર એનરોલમેન્ટ તો તમારું થઈ ગયું, એનરોલમેન્ટ નંબર આવી ગયો, ત્યારબાદ તમારે હોલ ટિકિટ જોઈતી હોય અથવા એક્ઝામ ફોર્મ ભરવું હોય તો એના માટે સ્ટુડન્ટ પોર્ટલ પરથી જ તમે કામ કરી શકશો. તો આજે આપણે જોઈશું કે આપણે સ્ટુડન્ટ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરીશું, આપણું એકાઉન્ટ કઈ રીતે બનાવીશું. તો સૌ પ્રથમ ગૂગલમાં જઈને આપણે સ્ટુડન્ટ પોર્ટલ, જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ સર્ચ કરીશું. ત્યારબાદ પહેલી જ વેબસાઇટ આવશે student.gtu.ac.in, એના ઉપર જઈશું. એમાં એનરોલમેન્ટ નંબર, યુઝરનેમ, પાસવર્ડ, આ લોગિન માટેની સ્ક્રીન દેખાશે. એકવાર તમારું એકાઉન્ટ બની જાય તો લોગિન કરવાનું, પણ આપણે હાલ એકાઉન્ટ બન્યું નથી, યુઝરનેમ પાસવર્ડ છે ને, એટલે આપણે ક્રિએટ એન એકાઉન્ટ કરીશું. તો ક્રિએટ એન એકાઉન્ટ પર જઈશું. ત્યારબાદ અહીંયા એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે જે તમને યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલો છે. એનરોલમેન્ટ નંબર નાખ્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરશું. સબમિટ થયા પછી તમારી ડિટેલ્સ અહીંયા દેખાડશે. તમારી ડિટેલ્સ એકવાર વેરીફાઈ કરી લેવી. ઈમેલ આઈડી, નેમ, એનરોલમેન્ટ નંબર, ઈમેલ આઈડી તમે જે તે વખતે એડમિશન લીધા વખતે આપ્યું હશે એ બતાવશે. એકવાર એકાઉન્ટ બન્યા પછી તમે એને ચેન્જ બી કરી શકો છો. તમારે મોબાઈલ નંબર અને એબીસી આઈડી, તમે જે એબીસી આઈડી જનરેટ કર્યો છે એ અહીંયા નાખવાનો રહેશે. તો તમારો મોબાઈલ નંબર અને એબીસી આઈડી એ અહીંયા નાખી પછી સેવ બટન દબાવું. એબીસી આઈડીની બાજુમાં સેવ બટન દબાયા બાદ ટિક બોક્સ પર ક્લિક કરી રજીસ્ટર કરવું. સક્સેસફુલી રજીસ્ટર થયા બાદ તમને આવો મેસેજ આવશે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે અને ક્લિક હિયર ટુ લોગિન. ક્લિક હિયર પર ક્લિક કરશો એટલે લોગિનની સ્ક્રીન ખુલી જશે. લોગિનની સ્ક્રીન ખુલી જશે. તમારે હવે અહીંયા એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ નાખવાનો રહેશે જે તમને તમારા ઈમેલ આઈડી ઉપર આવેલો હશે. પાસવર્ડ અથવા મેસેજ ઉપર પણ આવશે. ઈમેલ આઈડીમાં જીટીયુ તરફથી તમારો પાસવર્ડ આવ્યો છે, યુઝરનેમ તમારો એનરોલમેન્ટ નંબર જ રહેશે. ત્યારબાદ તમારે લોગિન કરવાનું. અહીં તમને તમારી ડિટેલ્સ દેખાશે, એબીસી આઈડી, ડેટ ઓફ બર્થ, જેન્ડર, ઈમેલ આઈડી. તમારે કોઈ ડિટેલ્સ ચેન્જ કરવી હોય, જેમ કે ઈમેલ તમારે ચેન્જ કરવું છે, તો તમે બાજુમાં આવેલા એડિટ જેવા બટન ઉપર જઈને ક્લિક કરીને ત્યાં ચેન્જ કરી શકો જે ડિટેલ્સ તમારે ચેન્જ કરવી છે. સપોઝ આપણે ઈમેલ ચેન્જ કરવું છે તો એના ઉપર ક્લિક કરીશું, પછી અહીંયા આપણને ઈમેલ આઈડી નાખવાનું આવશે. વેરીફાઈ કરીશું એટલે કોડ આવશે, એ કોડ નાખીને પછી સબમિટ કરવાનું રહેશે. હવે આપણે ફોટો અને એ અપલોડ કરવું છે, તો તમારું નામ અને એનરોલમેન્ટની નંબરની બાજુમાં એડિટનું જે બટન છે ત્યાં જઈને ફોટો અને અપલોડ સાઇન, ફોટો અને સાઇન અપલોડ કરશું. અહીં આપણે ફોટો અપલોડ કરવા માટે થોડીક નોટ્સ આપેલી છે, એ તમારે એકવાર વાંચી લેવી. તમારો ફોટો અને સિગ્નેચર બંને 100 KB થી ઓછી સાઇઝના હોવા જોઈએ. ફોટો પાસપોર્ટ સાઇઝનો જ હોવો જોઈએ, બીજો કોઈ ફોટો અપલોડ કરવો નહીં. તમારી હોલ ટિકિટ પર આ જ ફોટો અને સાઇન પ્રિન્ટ થશે, એટલા માટે ધ્યાન રાખવું. 100 KB થી ઓછી સાઇઝનો જ ફોટો અને સાઇન, બંને 100 KB થી ઓછી અને JPG ફોર્મેટમાં હોવું જોઈએ. ફોટો સિલેક્ટ કર્યા બાદ અપલોડ બટન પર ક્લિક કરવાનું. અહીંયા ફોટો સિલેક્ટ કરીને અપલોડ બટન પર ક્લિક કરવું. અપલોડ બટન પર ક્લિક કરશો એટલે એવું આવશે કે તમારી રિક્વેસ્ટ એડમિનને જતી રહી છે. ઓકે, ત્યારબાદ સિગ્નેચર, અપલોડ સિગ્નેચર પર જઈને સિગ્નેચર અપલોડ કરવાની. એમાં કોઈ તમને નોટિફિકેશન આવશે નહીં, બસ અપલોડ સિગ્નેચર કરશો. ત્યારબાદ પૂર્ણ અહીંયા તમારું કાર્ય પૂર્ણ થશે. ત્યારબાદ બેક ટુ હોમ કરીને લોગ આઉટ કરી દેવું.